गुजराती टॉक चैनल में तमारो स्वागत है दोस्तों। आज ना वीडियो में आपणे हितेन कुमार नी सस्पेंस अने थ्रिलर मूवी आगंतुक मूवी नू एक्सप्लेनेशन जाणीशुं। तो चैनल पर नवा होय तो जल्दी थी सब्सक्राइब करी लो अमारी चैनल ने। मूवी नी शरूआत में आपणे जोवा मळे छे के एक व्यक्ति रोड पर गाड़ी लईने जतुं होय छे अने वरसाद पण खूब ज पड़तो होय छे। आवा वातावरण में एक जग्याए गाड़ी ऊभी राखीने पेशाब करतो होय छे। एवामां अचानक ज कोई एना चेहरा पर प्लास्टिकनी बेग वडे तेनो चेहरो ढाकीने अने मूंजवीने मारी नाखे छे। त्यारबाद सीन शिफ्ट थई जाय छे। त्यारबादना सीन में आपणने एक कॉफी शॉप बतावामां आवे छे। आ कॉफी शॉप में आपणने उत्सव नायक एटले के दानिश जोवा मळे छे अने आज कॉफी शॉप में नेत्री त्रिवेदी एटले मनस्वी पण बेठी होय छे। त्यारबाद मूवीनुं पहेलुं प्रकरण चालू थाय छे जे होय छे शुक्लाजी उपर। त्यारबाद आपणने बतावामां आवे छे के दानिश फोन पर तेनी માતાને કહે છે કે મમ્મી ચિંતા ન કરશો, હું ગાડી ફાસ્ટ નહીં ચલાવું અને જલ્દીથી ઘરે પહોંચી જઈશ। ત્યારબાદ દાનિશ ગાડી ચલાવતો હોય છે ત્યારે એને રસ્તામાં એક માણસ બેહોશ થઈ પડેલો જોવા મળે છે। એ માણસ બીજું કોઈ નહીં પણ હિતેન કુમાર એટલે કે શુક્લાજી હોય છે। દાનિશ આ જોઈને ગભરાઈ જાય છે ને એમ્બ્યુલન્સને ફોન કરે છે ને ગાડી સામે જુએ છે તો શુક્લાજી ગાડીની અંદર બેસી ગયા હોય છે અને તે દાનિશને જણાવે છે કે હું ક્યારનો અહીંયા રિક્ષાવાળા ટેમ્પાવાળાને પાસે લિફ્ટ માંગતો હતો પણ કોઈએ મને લિફ્ટ ન આપી, પછી મારે આવું કરવું પડ્યું। પછી દાનિશ તેમને લિફ્ટ આપે છે, પછી બંને ગાડીમાં બેસી જાય છે ને શુક્લાજી દાનિશને અલગ અલગ અજીબ અજીબ પ્રકારના સવાલો કરવા લાગે છે ને, જેમ કે તારું નામ શું, ક્યાં જાય છે, તારે ગર્લફ્રેન્ડ છે કે નહીં વગેરે સવાલો કરીને દાનિશને બોર કરવા લાગે છે। પછી શુક્લાજી દાનિશને જણાવે છે કે આજે તેની ઓફિસમાં તેનો છેલ્લો દિવસ હતો અને તેના વિદાય સમારોહ પણ હતો। બધા લોકોએ તેની સાથે સેલ્ફી લીધી, હાથ હાર પહેરાવ્યા, સન્માન કર્યું અને છેલ્લે તેમને એક રિક્ષામાં બેસાડીને મોકલી દીધા, પણ એ રિક્ષાવાળાએ તેમને અધવચ્ચે જ ઉતારી દીધા એટલે તે બધા જોડે લિફ્ટ માંગતા હતા। અને તેમને એ પણ જણાવ્યું કે તેમને એક છોકરો છે જેમને તેમને મહેનત કરીને ભણાવીને વિદેશ મોકલ્યો, પણ તે એમને કદી ફોન પણ ન કરતો, કદી ફોટો પણ ન કરતો, એમની સાથે વાત ન કરતો એવું જણાવ્યું। દાનિશને આવી બધી વાતો કરીને શુક્લાજી બોર કરે છે અને અચાનક જ રસ્તામાં શુક્લાજી દાનિશને ગાડી રોકવા માટે કહે છે કે મને પેશાબ લાગી છે ભાઈ, ગાડી રોકને। પછી દાનિશ ગાડી રોકે છે અને શુક્લાજીનું જ્યારે પેશાબ કરીને પાછા આવે છે તો બંને પાછા ગાડીમાં બેસીને જતા રહે છે। પછી દાનિશ શુક્લાજીને પૂછે છે કે તમે કામ શું કરો છો, તો શુક્લાજી કહે છે કે હું સરકારી નોકરી કરી રહ્યો હતો 40 વર્ષથી। એટલે દાનિશ કહે છે કે એટલે જ મારી સીટને ચોંટીને બેસી ગયા છો, સરકારી નોકરીવાળા જલ્દી મોં છોડે નહીં। ત્યારબાદ શુક્લાજી દાનિશને પૂછે છે કે તારા લગ્ન થયા છે કે નહીં, તમારી પેઢીએ તો હવે નવું ચાલુ કર્યું છે, નહીં ફાવે ત્યાં સુધી રાખો પછી લીવ આઉટ। પછી દાનિશ કહે છે કે તમે હવે બધું પર્સનલ થઈ રહ્યા છો મારી સાથે, આ મારી પર્સનલ લાઈફ છે એવું દાનિશ શુક્લાજીને કહે છે। ત્યારબાદ શુક્લાજી બિયર નીકાળે છે ને થેલામાંથી, પણ દાનિશ એ પીવાની ના પાડે છે, એમને છતાં પણ શુક્લાજીએ કેન તોડ્યું અને બિયરમાંથી ઢોળાઈ ગયું કેનમાંથી। આ બધું જોઈને દાનિશ ગુસ્સે થઈ જાય છે। ત્યારબાદ શુક્લાજીને ફરી પેશાબ લાગે છે અને દાનિશને ગાડી રોકવા કહે છે। દાનિશ ગાડી ઊભી રાખે છે અને દાનિશ તેની માતા સાથે ફોન પર વાત કરે છે અને તેમને જણાવે છે કે મારે આજે ઘરે પહોંચવામાં મોડું થવાનું જ છે મમ્મી। અને પછી શુક્લાજી અને દાનિશ પાછા ગાડીમાં બેસીને નીકળી પડે છે। ત્યારબાદના સીનમાં આપણને જોવા મળે છે કે શુક્લાજીને એમના મિત્રનો ફોન આવે છે અને તેને કહે છે કે કંપનીવાળાએ મને મોટી ગાડીમાં મોકલી છે, આવું છું, ડ્રાઈવર થોડો ઢીલો છે એટલે વાર લાગે છે, હું તો ફૂલ એસીવાળી ગાડીમાં બેસીને આવું છું એટલે મને વારંવાર પેશાબ પણ લાગે છે, અને ઓફિસમાં તો ખૂબ જ સારું જમવાનું હતું, ખૂબ જ મજા કરી, આવું બધું ખોટું બોલે છે તેમના મિત્રને। દાનિશ આ બધું સાંભળીને શુક્લાજીને કહે છે કે તમે કેટલું જૂઠું બોલો છો, મને તો બધું સાચું કીધું છે ને તમે। ત્યારે શુક્લાજી કહે છે કે જેને જેમ સમજાય એને એમ જ કહેવું પડે, હું એને એવું થોડું કહીશ કે હું જૂની ગાડીમાં ખટારા ગાડીમાં બેસીને આવું છું, કોઈ વાર માન સાચવવા માટે ખોટું બોલવું પડે ભાઈ। પછી શુક્લાજી દાનિશને એક શોર્ટકટ લેવાનું કહે છે, પણ દાનિશ તે શોર્ટકટ નથી લેતો, આથી શુક્લાજીને ગુસ્સો આવી જાય છે અને તે પોતાની બેગમાંથી ગન કાઢીને દાનિશના દિમાગ પર રાખે છે અને કહે છે કે અહીંથી ટર્ન લે ચલ, નહીં તો ઉડાવી દઈશ તને, અને દાનિશ ટર્ન લઈ લે છે। પછી શુક્લાજી દાનિશને કહે છે કે અલ્યા હું તો મજાક કરતો હતો, આ તો રમકડાની બંદૂક છે, તું ડરી ગયો, અને હસવા લાગે છે। પછી દાનિશ ગાડી ઊભી રાખીને ઉતરી જાય છે ને ઇન્હેલરથી શ્વાસ લે છે અને શુક્લાજીને કહે છે કે તમે હવે ચાલતા જાઓ અહીંથી, હું તમને નહીં લઈ જાઉં, જતા રહો। દાનિશ કહે છે કે તમે મારા પર બંદૂક રાખી આટલો બધો
એ કરો છો તમે. શુક્લાજી કહે છે કે મને માફ કરી દે, હું દોહો માણસ છું, મારી પર દયા કર ભાઈ, હું કેમનો ઘરે જઈશ, હવે હું મજાક નહીં કરું બસ. પછી દાનિશ શુક્લાજીને કહે છે કે હવે તમે એક પણ શબ્દ નહીં બોલો ને, ચૂપચાપ બેસી જશો બરાબર, ચાલો તો ગાડીમાં બેસો. પછી દાનિશ ગાડી ચલતો ગાડી એક શૌચાલયની સામે ઊભી રાખીને પેશાબ કરવા માટે જાય છે. શુક્લાજી પણ તેની પાછળ જાય છે અને ત્યારબાદ દાનિશ સિગરેટ પીવે છે અને શુક્લાજીને પણ સિગરેટ પીવા માટે આપે છે. ત્યારબાદ ફરી બંને ગાડીમાં બેસીને નીકળી પડે છે અને શુક્લાજી ફરી અજીબ ગરીબ વાતો કરીને દાનિશને બોર કરવા લાગે છે. એવામાં જ ગાડીની ડેકીમાંથી ખટખટ અવાજ આવે છે. તો શુક્લાજી દાનિશને પૂછે છે કે પાછળ શું છે. તો દાનિશ કહે છે કે પાછળ મારી બહેનપણી છે, મારી તમારી પહેલાં એને જ તમને લિફ્ટ આપી હતી. આ જોઈને શુક્લાજી ડરી જાય છે અને દાનિશને કહે છે કે સારું તો ગાડી ઊભી રાખ, હું હવે અહીંથી ચાલતો જઈશ. સાપુતારા અહીંથી હું ચાલતો જતો રહીશ, નજીક જ છે ને. પણ દાનિશ શુક્લાજીને કહે છે કે જાઓ મારી બહેનપણીને મળો તો ખરા. તો શુક્લાજી ડેકી ખોલે છે તો એમાં નૈત્રી ત્રિવેદી એટલે મનસ્વીના હાથ પગ બાંધીને મોટે ટેપ મારેલી હોય છે અને ડેકીમાં બંધ હોય છે. આ જોઈને શુક્લાજી ડરી જાય છે અને દાનિશ શુક્લાજીના માથામાં લોખંડનો સળિયો મારીને બેભાન કરી છે દે છે. ત્યારબાદ બીજું પ્રકરણ ચાલુ થાય છે જે મનસ્વી પર હોય છે. એ સીનમાં જોવા મળે છે કે કોફી શોપમાં દાનિશ કોફી પીતો હોય છે અને સામેના ટેબલ પર મનસ્વી બેઠી હોય છે ને તે એની બહેનપણીને ફોનમાં ગુસ્સો કરતી હોય છે અને કહે છે કે મારા ઘરેથી મારા મમ્મીને હું જૂઠું બોલીને આવી છું કે હું કોલેજ જઉં છું તારી સાથે મૂવી જોવા માટે, પણ તું એમ કહીને ફોન મૂકી દે છે. આ બધું દાનિશ સાંભળતો હોય છે. દાનિશ મનસ્વીની સામે જોતો હોય છે ને મનસ્વી પણ તેની સામે જોવે છે અને દાનિશ જ્યારે કોફી શોપની બહાર નીકળે છે ગાડી લઈને ત્યારે મનસ્વી રસ્તા ઉપર જતી હોય છે અને દાનિશ મનસ્વીને લિફ્ટ આપવા માટે કહે છે, પણ મનસ્વી પહેલાં ના પાડે છે. પછી મનસ્વી રાજી થઈ જાય છે અને ગાડીમાં બેસી જાય છે. ત્યારબાદ થોડી ડ્રાઇવિંગ કરતા દાનિશ મનસ્વીના ગળામાં એક ઇન્જેક્શન મારી દે છે અને તેને બેહોશ કરી નાખે. ત્યારબાદના સીનમાં આપણને જોવા મળે છે કે દાનિશ મનસ્વી અને શુક્લાજીને બંનેને પોતાની ગાડીમાં ઘરે લઈ આવે છે. પછી આવે છે પ્રકરણ 3 દાનિશ. દાનિશના પ્રકરણમાં જોવા મળે છે કે દાનિશના એક રૂમમાં ટેબલ પર ઘણા બધા મોબાઈલ રાખેલા છે ને તે બધા મોબાઈલ ઉપર તેને મારિયા લખેલું છે. પછીના સીનમાં આપણને જોવા મળે છે કે મનસ્વી પાનમાં આવે છે અને પોતાની જાતને એક ખુરશી સાથે બાંધેલી હાલતમાં જોવા મળે છે. ત્યારબાદ દાનિશ ત્યાં આવે છે અને તેને મારિયા કહીને બોલાવે છે અને કહે છે, મનસ્વી જોરજોરથી બૂમો પાડવા માંડે છે, હેલ્પ હેલ્પ ચીખો નાખે છે, મને છોડી દે, તું મને કેમ અહીંયા લાવ્યો છે, એવું બધું બોલવા લાગે છે. ત્યારબાદ દાનિશ ફરી મનસ્વીને ઇન્જેક્શન આપીને બેભાન કરી દે છે. ત્યારબાદના સીનમાં આપણને જોવા મળે છે કે દાનિશ રસોડામાં સૂપ બનાવવા લાગે છે અને મનસ્વીને ડાઇનિંગ ટેબલની ખુરશી સાથે બાંધેલી હોય છે. ત્યાં રસોડામાંથી અવાજ આવે છે કે મમ્મી બધું બરાબર છે ને, કોઈ મિસ્ટેક તો થાય જ નહીં કારણ કે હું તમારો સ્ટુડન્ટ છું મમ્મી. આ બધું સાંભળીને મનસ્વી ડરી જાય છે. ત્યારબાદના સીનમાં આપણને જોવા મળે છે કે દાનિશ ટ્રેમાં 3 સૂપના કટોરા લઈને આવે છે, એક તેની માટે હોય છે, એક મનસ્વી માટે અને એક એની મમ્મી માટે લાવ્યો હોય છે. આપણને આ સીનમાં જોવા ખબર પડે છે કે દાનિશની માતા હકીકતમાં હોતી નથી. દાનિશ તો હવામાં વાતો કરે છે, તેની માતા તો ઘણા સમય પહેલાં જ ગુજરી ગયા હતા અને મૂવીની શરૂઆતથી જ દાનિશ ફોન પર ખાલી ખાલી વાતો કરતો હોય છે કારણ કે તે માનસિક અસ્થિર હોય છે. પછીના સીનમાં આપણને જોવા મળે છે કે દાનિશ મનસ્વીને એક બેડ પર સુવાડી દે છે અને ત્યાં જ ખુરશી પર શુક્લાજી પણ બાંધેલા હોય છે અને શુક્લાજી પાણી પાણી એવી બૂમો પાડતા હોય છે. મનસ્વી દાનિશને કહે છે કે મને છોડી દે પ્લીઝ. ત્યાં દાનિશ તેને કહે છે કે હું અને મારી માતા ખૂબ જ ખુશ હતા અને પછી તું આવી ને તે બધું જ બગાડી દીધું. ત્યાં જ શુક્લાજી હસવા લાગે છે અને તે પોતાના હાથ જાતે જ છોડાવી દે છે અને ખોલી નાખે છે અને ઊભા થઈ જાય છે અને દાનિશને કહે છે કે મને તો એમ હતું કે આખી દુનિયામાં હું એક જ આવો છું, પણ તું પણ મારા જેવો જ નીકળો લ્યા. શુક્લાજી કહે છે કે 7 વર્ષની અંદર મેં તારા જેવા 18 જુવાનિયાઓને પતાવી દીધા છે અને આજે તું મારો 19મો શિકાર હતો. દાનિશ આજે હું સાપુતારા ચોકડી જઈને તેને પણ મારી નાખવાનો હતો, પણ તું આવી ગયો.
અને દાનિશને શુક્લાજી કહે છે કે મારવાના હોય તો આવી રીતે પપલાવવાનું નહીં, ડાયરેક્ટ મારી નાખવાના હોય. જો હું તને બતાવું એમ કહીને મનસ્વીના પગ પકડે છે, પણ દાનિશ શુક્લાજીને ધક્કો મારે છે અને કહે છે કે તમે એનાથી દૂર જાઓ, માર્યાથી દૂર જાઓ. ત્યાં શુક્લાજીના હાથમાં છરો આવી જાય છે અને દાનિશના ગળે રાખે છે અને કહે છે, કેમ મારી વાત નથી માનતો, તારી માં ક્યાં છે, ચાલ હું તેને સમજાવું. ત્યાં શુક્લાજીને ખબર પડે છે કે દાનિશની માતા મરી ગઈ છે. ત્યાં શુક્લાજી દાનિશને કહે છે કે તું તો બહુ મોટો ગાંડો છે લ્યા. ત્યાં દાનિશ શુક્લાજીને ધક્કો મારે છે ને પછી શુક્લાજી અને દાનિશ વચ્ચે લડાઈ થઈ જાય છે ને દાનિશને શુક્લાજીને ધક્કો મારીને પાડી દે છે. એવામાં દાનિશના હાથમાં શુક્લાજીની બંદૂક આવી જાય છે ને તે શુક્લાજીને છાતીમાં બે ગોળી મારી દે છે ને શુક્લાજીનું ત્યાં જ નીચે પડી જાય છે. ત્યારબાદ મૂવીનું ચોથું પ્રકરણ બતાવવામાં આવે છે, જે હોય છે દાનિશની માતા પર. એમાં આપણને બતાવવામાં આવે છે કે દાનિશ અને તેની માતા ખૂબ જ પ્રેમથી એકબીજાની સાથે રહેતા હોય છે અને સારો એવો સમય વિતાવી રહ્યા હોય છે. પણ એક દિવસ દાનિશની માતા બીમાર પડી જાય છે, એને તબિયત ખરાબ થઈ જાય છે. દાનિશ નોકરી કરતો હોવાથી તેને તેના માતા માટે ટાઈમ નહોતો, એટલે માટે તેને એક કેરટેકર રાખી હતી જે તેમની માતાનું ધ્યાન રાખે, દવા ટાઈમે આપે. પણ દાનિશે જે કેરટેકર રાખેલી હતી એ દાનિશની માતાનું ધ્યાન રાખતી ન હતી, આખો દિવસ ફોનમાં વાતો કરતી, ગીતો સાંભળતી. દાનિશની માતા પાણી ખોરાક માંગે તો તેની સામે ધ્યાન પણ ન આપતી હતી, ખાલી તેને ઇન્જેક્શન જ આપતી રહેતી ટાઈમે ટાઈમે. આ કારણે એક દિવસ દાનિશની માતા મરણ પામે છે, પછી દાનિશ તે કેરટેકરને મારી નાખે છે. ત્યારબાદ હાલનો સીન બતાવવામાં આવે છે, જ્યાં દાનિશ મનસ્વી પાસે જાય છે અને શુક્લાજી સાથે ઝડપ થઈ હોવાથી થાકી જાય છે, એટલા માટે તે ઇન્હેલર લેતો હોય છે. એવામાં મનસ્વી ઊભી થઈને દાનિશને ગળામાં એ જ ઇન્જેક્શન મારી દે છે જે દાનિશે એને માર્યું હતું ને દાનિશ બેભાન થઈ જાય છે. મનસ્વી ત્યાંથી આઝાદ થઈ જાય છે અને પછી દાનિશ ભાનમાં જ્યારે આવે છે એટલામાં જ ત્યાં શુક્લાજી આવે છે અને દાનિશના માથામાં પ્લાસ્ટિકની કોથળી વડે દાનિશનો દમ ઘૂંટાવી દે છે અને મારી નાખે છે. અને આવી રીતે દાનિશ અને શુક્લાજી બંને મરી જાય છે અને મનસ્વી ત્યાંથી આઝાદ થઈ જાય છે. અને આની સાથે જ આ મૂવી સમાપ્ત થઈ જાય છે. આ મૂવી કુલ 4 પ્રકરણમાં ડિવાઈડ હતું, જેમાં શુક્લાજી, મનસ્વી અને દાનિશ અને એની માતા ઉપર હતું. કુલ આ મૂવી સસ્પેન્સ અને થ્રિલરવાળું મૂવી છે. તમને ખૂબ જ મજા આવશે આ મૂવી જોવાની. હજુ સુધી તમે ના જોયું હોય તો જોઈ લેજો, કારણ કે આ મૂવી ખૂબ જ સારું છે અને છેક સુધી તમને પકડી રાખશે. હા, જ્યારે મૂવી શરૂઆત થાય છે ત્યારે તમને થોડી કંટાળાજનક લાગશે, પણ આ મૂવી ખૂબ જ સારું છે. મૂવીનો જે એન્ડ આપણને બતાવવામાં આવ્યો છે ત્યાં આપણને એકદમ અજીબ લાગે છે, કારણ કે આપણે જ્યારે મૂવીની શરૂઆત થાય છે ત્યારથી આપણને એવું લાગતું હોય છે કે શુક્લાજી મેન વિલન છે, પણ જ્યારે મૂવીનો એન્ડ આવે છે ત્યારે આપણને ખબર પડે છે કે શુક્લાજી અને દાનિશ બંને સાયકોથ એવી મગજવૃત્તિ ધરાવે છે જે બીજાને મારી નાખે છે. શુક્લાજીએ તો અત્યાર સુધી 18 મર્ડર કર્યા હતા અને આજે એ સાપુતારા ચોકડી પર જઈને બીજું એક મર્ડર કરવાના હતા. તો આ મૂવી ખૂબ જ સારું છે. જો હજુ સુધી તમે ના જોયું હોય તો શ્રીમારો ઉપર તમને જોવા મળી જશે, શ્રીમારો એપની મેમ્બરશીપ લીધી હોય તો. બાકી તમને આ વિડીયો કેવો ગમ્યો કે નહીં તમારો શું મંતવ્ય છે કોમેન્ટમાં જરૂર જણાવજો. બાકી આવા જ મૂવીના એક્સપ્લેનેશન માટે અમારી ચેનલ ગુજરાતી ટોકને સબસ્ક્રાઇબ કરો. તો મળીશું ના વિડીયોમાં અમારી ચેનલમાં. જય હિન્દ, જય ભારત દોસ્તો. ત્યાં સુધી.